गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 9 विषय गणित में मित्रों प्रेक्टिस बुक ना स्वाध्याय 10 ना अगत्य ना दाखला सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। त्रीजा नंबर ना दाखला में चक्रीय चतुष्कोण एबीसीडी में खूणो बी बराबर खूणो डी माइनस 30 अंश हो तो खूणो बी शोधो। हवे मित्रों जो एमा त्रीजा नंबर ना दाखला में चक्रीय चतुष्कोण एटले आ आपणो वर्तुळ दोर्यो अने चक्रीय चतुष्कोण कोने कहेवाय तो जे चतुष्कोण ना चारे शिरोबिंदुओ वर्तुळ परना बिंदु होय एने चक्रीय चतुष्कोण कहेवाय। तो जुओ आपणे अहींया चक्रीय चतुष्कोण आ रीते दोरी रह्या छीए, बरोबर आ दोर्यो। चलो एमां एना चारे शिरोबिंदु वर्तुळ ऊपर आवेला छे अने ए आपणे आपेला छे ए बी सी अने आ डी। हवे जुओ एनी अंदर बी अने डी आपेला छे। तो मित्रों अहींया आकૃતિમાં તમારે જોવાનું બી અને ડી એટલે સામસામેના છે, આ બંનેની વાત કરી છે અહીંયા। તો પહેલા આપણે લખીશું કે ચક્રીય ચતુષ્કોણ એટલે કે એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે, બરોબર। હવે મિત્રો ચક્રીય ચતુષ્કોણ હોય તો એમાં સામ સામેના ખૂણા ના માપનો સરવાળો 180 અંશ થાય એટલે આપણે પહેલા લખીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય, સરવાળો 180 અંશ થાય, ક્લિયર। તો હવે આકૃતિમાં જોઈએ, પણ એ પહેલા આપણને અહીંયા કંઈક આપેલું છે એ લખીએ કે ખૂણો બી બરાબર ખૂણો ડી માઇનસ 30 આપણને આવું આપેલું છે રકમની અંદર, આ રીતે આપેલું છે। તો હવે આપણે આ સામ સામેના ખૂણા લઈએ તો શું થશે, માપ ખૂણો બી વત્તા માપ ખૂણો ડી બરાબર 180 અંશ થાય, ક્લિયર। ચલો હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ કે બી ની જગ્યાએ કેટલા લખવાના, ડી માઇનસ 30 લખવાના। તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો ડી માઇનસ 30, આ કોની જગ્યાએ લખ્યા, બી ની જગ્યાએ આપણે ડી માઇનસ 30 લખ્યા, અને વત્તા માપ ખૂણો ડી એમના એમ, આ એમના એમ લખ્યા, બરાબર 180 અંશ। હવે જો આ માપ ખૂણો ડી, આ માપ ખૂણો ડી એટલે કુલ કેટલા થાય, 2 માપ ખૂણો ડી અને માઇનસ 30 બરાબર 180 અંશ। હવે મિત્રો આ માઇનસ 30 ને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો શું થશે, 2 માપ ખૂણો ડી બરાબર 180 માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 30 થાય, માટે 2 માપ ખૂણો ડી બરાબર આ બેનો સરવાળો કરો તો 0 8 3 11 કેટલા થાય, 210 થાય। હવે બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો માપ ખૂણો ડી બરાબર 210 ભાગ્યા 2। હવે 2 છેદ ઉડાડો, 2 એકા 2 શૂન 2 5 10 એટલે માપ ખૂણો ડી બરાબર 105 આપણને મળ્યા મિત્રો, એનું માપ આપણને મળી ગયું એટલે ડી બરાબર 105 આવ્યા। હવે આ બી નું માપ આપણે શોધવું છે, માગ્યું નથી પણ શોધી નાખીએ આપણે, તો આ જે કિંમત છે એ આની અંદર મૂકી દો તો શું લખાય, જુઓ અહીંયા માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી માઇનસ 30, તો બરાબર આ ડી ની જગ્યાએ કેટલા મૂકવાના, 105 અને માઇનસ 30 થાય। તો જુઓ મિત્રો બાદ બાકી કરીએ તો 5 10 માંથી 3 જાય તો 7 એટલે મિત્રો કેટલા મળે, 75 અંશ। તો આ રીતે અહીંયા આપણને બી નું માપ પણ મળી ગયું, આવડશે ને મિત્રો।
तो आ रीते दरेक एक्जाम्पल नियम प्रमाणे आपणे गणवा पड़े तो पूरा पूरा मार्क्स मेळवी शकाय। तो पहला मित्रों तमारे प्रमाय व्याख्या अने एना सूत्रों अने एना नियमों जो तमारे तैयार हशे तो तमे कोई पण दाखलाओ सरळताथी गणी शकशो। तो नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए, त्यां सुधी गुड नाइट फ्रेंड्स।